જ્યારે બિરયાની ખાવાનું મન થયું હોય અને આપણી પાસે સમય ખૂબ જ ઓછો હોય તો એવી કંઈક વાનગી બનાવી દઈએ કે ટાઈમ પણ ઓછો લાગે અને ખાવામાં પણ બિરયાની જેવો ટેસ્ટ મળી રહે। તો ઘણા સમયથી આપણી ચેનલ પર માધવ નિમવત કરીને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે એગ રાઈસ બનાવો। તો આ ભાઈએ મને 2-3 વખત કોમેન્ટ કરી હતી, તો તે માટે આજે હું તમને એકદમ સરળ રીતે એગ રાઈસ બનાવતા શીખવીશ, એટલે કે ઈંડા ભાત બનાવતા શીખવીશ। તો ચાલો વધારે ટાઈમ વેડફ્યા વગર શરૂ કરીએ। કેમ છો મિત્રો, હું છું મુખ્તાર હુસેન અને સ્વાગત છે તમારું મુખ્તાર હુસેન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો ઈંડા રાઈસ બનાવતા શીખવા માટે સૌથી પહેલા આપણે ચાવલ બાફીશું। તો આ મેં 2 કપ જેટલા પાક્કા ચાવલ લીધા છે। મિત્રો તમે આ ચાવલ લો એ તમે સારી ક્વોલિટીના લેજો, કેમ કે મેન ઈંડા રાઈસની અંદર તમે ચાવલ સારા નહીં વાપરશો તો પછી તમારી આ વાનગીનો ટેસ્ટ બરાબર નહીં આવે। તો તે માટે હું તો તમને એમ કહું છું કે તમે ગોલ્ડન શેલા ચાવલ વાપરજો, એટલે કે પાક્કા અને આખા ચાવલ વાપરજો। ઓછામાં ઓછા 80-90 રૂપિયા કિલો હોય એવા વાપરજો, તો જ તમારા આ એગ રાઈસ સારા એવા બનશે, કેમ કે જેટલા સારા ચાવલ લેશો એટલા એગ રાઈસ ખાવાની વધારે મજા પડશે। હવે આ ચાવલોને પાણી વડે બરાબર ધોઈ લેવાના, 1-2 વખત પાણી વડે બરાબર ધોઈ લેવાના જેથી બરાબર સાફ થઈ જાય। હવે આ ચાવલ પૂરેપૂરા ડૂબી જાય એટલું પાણી આમાં ઉમેરી દેવાનું। હવે આ પાક્કા ચાવલ છે માટે આપણે આને ઓછામાં ઓછા 1 કલાક માટે ઢાંકણ ઢાંકીને મૂકી રાખવાના, જેથી ચાવલ સરસ એવું પાણી પી લેશે અને સરસ એવા ફૂલી જશે, એટલે આપણે ચાવલ જ્યારે બાફવા જશું ત્યારે આપણને વાર નહીં થાય, ચાવલ જલ્દી જલ્દી બફાઈ જશે। લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે, તો હવે આપણે ચાવલને બાફી લઈએ। તો તે માટે મેં 1 તપેલીની અંદર 2 કપ જેટલું પાણી નાખ્યું છે। ત્યાર પછી આની અંદર આપણે જે ચાવલોને પલાળીને મૂકી રાખ્યા હતા તે ચાવલોને પાણી સાથે આમાં ઉમેરી દેવાના। મિત્રો હું તમને અહીંયા કહી દઉં છું કે તમે આ પાણી જે લો છો તે પાણીમાં તમારા ચાવલ પૂરેપૂરા ડૂબે એટલું લેજો, પાણી ઓછું પણ ના લેતા અને વધારે પડતું પણ ના લેતા, ચાવલ બરાબર પાણીમાં ડૂબી જાય એટલું લેજો। હવે આ ચાવલ સરસ છૂટા બને એ માટે આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। હવે આની ઉપર ઢંકણ ઢાંકીને ચાવલોને બરાબર બાફવાના છે। આ ચાવલોને આપણે સરસ ચડી જાય એટલા બાફવાના છે, એટલે કે આપણે બિરયાની અંદર ચાવલને 90% સુધી બાફીએ છીએ એટલા આ ચાવલોને નથી બાફવાના, તમારે બરાબર ચાવલોને બાફી જ લેવાના, કેમ કે આપણે આની અંદર દમ નથી આપવાના। લગભગ 20 મિનિટ સુધી મેં મીડિયમ ગેસ પર આ ચાવલોને ચડાવ્યા છે, તો હવે આપણે આ ચાવલોને ચેક કરીશું। મિત્રો ચાવલ સરસ એવા ચડી ગયા છે, હાથો વડે દબાવવાથી સરસ તૂટી જાય છે। જો તમને આ રીતે ખબર ના પડે તો તમારે આને ખાઈને ચેક કરવાના, જો તમને બરાબર ચડી ગયેલા લાગે તો તમારે ગેસને બંધ કરી લેવાનું। એગ રાઈસની અંદર ચાવલોને બિરયાનીની જેમ 10% કાચા રાખવાની જરૂરત નથી, મેં તમને પહેલાં કહ્યું હતું એ પ્રમાણે, એટલે કે 90% તમારે બાફવાની જરૂરત નથી, તમારે ચાવલોને બરાબર ચડવી જ લેવાના। પણ હા, અહીંયા એક વાતનું ધ્યાન રાખજો કે ચાવલ તમે ચડવો પણ વધારે ના ચડવતા, નહીતર તમે ઈંડા રાઈસ બનાવવા જશો ત્યારે તમારા ચાવલ ગળી ગયેલા હશે તો ચાવલોની ખીચડી બની જશે। તો તે માટે તમારા ચાવલ બરાબર માપસરના બફાવવા જોઈએ। ગેસને બંધ કર્યા પછી ચાવલોને આ રીતે ઝારા વડે નીકાળી લેવાના। મિત્રો અહીંયા એક વાતનું ધ્યાન રાખજો કે તમે જ્યારે ગેસને બંધ કરો ત્યાર પછી તમારે તરત જ ચાવલને નીકાળી લેવાના છે, કેમ કે જો તમે આ ગરમ પાણીમાં આમને આમ ચાવલને રાખશો તો તમારા ચાવલ પાણી પી જશે અને પછી ચાવલ એકદમ ગળી જશે। તો તે માટે આ વાતનું ધ્યાન રાખવાનું અને જેવું જ તમે ગેસ બંધ કરો ત્યાર પછી તમારે તરત જ ચાવલને નીકાળી લેવાના। હવે આ ચાવલોની ઉપર આપણે ઠંડુ પાણી નાખવાનું, જેથી ચાવલ ઠંડા થશે એટલે સરસ ખુલ્લા ખુલ્લા બનશે। મિત્રો અહીંયા તમારે ફ્રીજનું ઠંડુ પાણી નાખવાની જરૂરત નથી, આપણા ઘરમાં જે રેગ્યુલર પાણી વાપરતા હોઈએ એ જ નાખવાનું છે। હવે આમાંથી પાણી બધું બરાબર નીતરવા દઈને ચાવલોને એમને એમ થાળમાં લઈ લેવાના। હું તમને અહીંયા એક વાત સમજાવી દઉં છું કે તમે જ્યારે ચાવલને બાફીને બીજા વાસણમાં લો એટલે એ વાસણ નાનું ના હોવું જોઈએ, વાસણ સરસ એવું મોટું હોવું જોઈએ, જેથી તમે તે વાસણમાં ચાવલ નાખો ત્યારે ચાવલ સરસ ખુલ્લા રહે। હું તો એમ કહું છું કે તમે લોટ બાંધવા માટે જે તગારી કે થાળ વાપરતા હો એમાં ચાવલ લઈ લેવાના, કેમ કે તમે એની અંદર ચાવલ લેશો એટલે સરસ ખુલ્લા ખુલ્લા રહેશે। મેં આ જ રીતે બધા ચાવલોને નીકાળી લીધા છે, આ જુઓ ચાવલ કેટલા સરસ ખુલ્લા ખુલ્લા બન્યા છે, તમે જોઈ શકો છો કે 1-1 દાણો ખુલ્લો ખુલ્લો છે। તો મેન આ જ કારીગરી છે કે ચાવલ સરસ એવા ખુલ્લા ખુલ્લા બનવા જોઈએ, જો તમે કદાચ ચાવલને વધારે ચડવી દેશો તો ચાવલની ખીચડી થઈ જશે અને ચાવલને ઓછા ચડવશો તો પછી ખાવાની બિલકુલ મજા નહીં આવે, માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું અને ચાવલને આ રીતે ચડવી લેવાના। હવે આપણે આના માટેના મસાલાની તૈયારી કરી લઈએ, તો તે માટે મેં સૌપ્રથમ 2 ચમચી જેટલા લીલા મરચાઓને વાટીને લઈ લીધા છે, એટલે કે મેં 4-5 લીલા મરચાં લીધા હતા અને એને વાટીને બરાબર પેસ્ટ બનાવી લીધું અને એ પેસ્ટ 2 ચમચી જેટલું છે લીલા મરચાં, પછી 2 ચમચી જેટલું આદું અને લસણનું પેસ્ટ લીધું છે, ત્યાર પછી 2 ટામેટાઓને ઝીણા સમારીને લઈ લીધા છે, ટામેટા પછી 3-4 ડુંગળીને ઝીણી સમારીને લઈ લેવાની,
ત્યાર પછી આ અમે ગાર્નિશિંગ માટે કોથમીર અને લીલી ડુંગળીનો લીલો ભાગ પણ લઈ લીધો છે. મિત્રો આની આપણને જેટલી જરૂર હશે એટલું વાપરીશું, તો તે માટે મેં થોડું વધારે જ લઈ લીધું છે. અને આ અમે બે વાફેલા ઈંડાઓને પણ લઈ લીધા છે. હવે આપણી બધી સામગ્રી તૈયાર છે, તો આપણે એક કડાઈ લેવાની અને આ કડાઈની અંદર 2 ચમચા જેટલું તેલ ઉમેરી દેવાનું. તેલ ગરમ થાય એટલે આની અંદર ડુંગળી ઉમેરી દેવાની. હવે આ ડુંગળીને નરમ થવા સુધી ચડવવાની છે. ડુંગળીઓ સહેજ નરમ થઈ જાય ત્યાર પછી આ રીતે મેસર વડે મેશ કરી લેવાની. જો તમારી પાસે મેસર ના હોય તો ચમચા વડે પણ કરી શકો છો. બરાબર બધું મેશ કર્યા પછી આની અંદર ટામેટા ઉમેરી દેવાના. હવે આ ટામેટાઓને બરાબર મિક્સ કરી લેવાના. થોડીક વાર ટામેટાઓને પણ ચડવા દેવાના અને ત્યાર પછી આને આપણે મેસર વડે બરાબર મેશ કરી લેવાના. આ રીતે બધું બરાબર મેશ કરી લેવાનું જેથી બધા ટામેટા સરસ એવા મિક્સ થઈ જાય. ટામેટાઓ સરસ એવા એકમેક થઈ ગયા છે, તો હવે આની અંદર આપણે આદુ અને લસણનું પેસ્ટ ઉમેરી દઈશું. ત્યાર પછી લીલા મરચાંનું પેસ્ટ પણ ઉમેરી દઈશું. હવે આ બધાને બરાબર મિક્સ કરી લેવાનું. જો કદાચ બધું ડ્રાય થઈ જાય તો આની અંદર તમારે 1/2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું, જેથી લસણ ડાચશે નહીં અને સરસ ચડી જશે. હવે આ બધાને 5 મિનિટ સુધી મીડિયમ ગેસ પર ચડવા દેવાનું. વચ્ચે વચ્ચે તમારે ચમચા વડે મેળવતા રહેવાનું, જેથી કોઈ પણ જગ્યાએથી આ દાજી ના જાય. લસણ આદુ અને લીલા મરચા સરસ એવા ચડી ગયા છે, તો હવે આની અંદર આપણે મસાલા નાખવાના છે. મસાલાઓની અંદર 1/2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દેવાનું. મિત્રો આ મરચું નાખો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખજો કે તમે લીલા મરચા ઉમેર્યા છે તે તીખા ના હોવા જોઈએ. જો લીલા મરચા તીખા હોય તો લાલ મરચું એકદમ ઓછું જ નાખજો. આ હું તમારા ઉપર છોડું છું, કેમ કે જો લીલા મરચા તીખા વધારે હશે અને તમે લાલ મરચું વધારે નાખી દેશો તો પછી તમારા એગ રાઈસ એકદમ તીખા થઈ જશે. તો તે માટે આ વાતનું ધ્યાન રાખવાનું. લાલ મરચા પછી 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું. મીઠું ઉમેર્યા પછી 1/2 ચમચી જેટલી હળદર નાખી દેવાની. હળદર પછી 1/2 ચમચી જેટલા ધાણા નાખી દઈશું. હવે આ બધાને બરાબર મેળવી દેવાનું અને 1/2 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું, જેથી મસાલા સરસ ચડી જાય. હવે આ વાનગીનો ટેસ્ટ ઇન્હાન્સ કરવા માટે એટલે કે વધારવા માટે આપણે આની અંદર 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું. રેડ ચીલી સોસ ઉમેર્યા પછી આની અંદર 1/2 ચમચી જેટલો કિચન કિંગનો મસાલો ઉમેરી દેવાનો. કિચન કિંગના મસાલા પછી 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. મિત્રો રેડ ચીલી સોસ, કિચન કિંગનો મસાલો અને ગરમ મસાલાને લીધે આનો ટેસ્ટ એક અલગ જ લેવલ પર આવી જશે, એટલે કે આનો ટેસ્ટ એકદમ ઇન્હાન્સ થઈ જશે. જ્યારે તમે ખાશો ત્યારે તમારા હાથમાંથી આ વાનગી નહીં છૂટે, કેમ કે આનો ટેસ્ટ એટલો સરસ હોય છે. હવે આ બધાને બરાબર મેળવીને ચડવા દેવાનું અને હા, ગેસને મીડિયમ રાખવાનો. જ્યાર સુધી આ ચડે છે ત્યાર સુધી બીજી તૈયારી કરી લઈએ. તો મિત્રો મેં આ 2 કાચા ઈંડા લીધા છે. હવે આપણે આ ઈંડાઓને ફોડીને એક પ્લેટમાં લઈ લેવાના. આપણે ટોટલ 4 ઈંડાઓમાંથી આ 1 રાઈસ બનાવવાના છે. તો 2 બાફેલા ઈંડા લીધા અને 2 કાચા ઈંડા લીધા. તો આ તરફ આપણો મસાલો સરસ એવો ચડી ગયો છે. તો હવે આપણે આ મસાલાને સાઈડમાં કરી દેવાનું અને 2 ચમચી જેટલું તેલ આ કડાઈની અંદર ઉમેરી દેવાનું. હવે તેલ ગરમ થાય ત્યાર સુધી આપણે રાહ જોવાની. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આની અંદર આપણે જે ઈંડાને ફોડીને રાખેલા હતા તે ઉમેરી દઈશું. હવે આ ઈંડાઓને ચમચા વડે બરાબર મેળવીને ચડવા દેવાના. થોડીક વાર ચડાવ્યા પછી ઈંડાઓને મસાલા સાથે બરાબર મેળવી લેવાના. બરાબર મેળવીને ચડવા દેવાનું. પહેલા બધું ભેગું થઈ જશે અને ત્યાર પછી ચડશે ત્યારે બધું છૂટું પડી જશે.
लगभग 5-7 मिनिट सुधी मैं आने चढ़व्यू है, तो हवे आनी ऊपर आपणे कोथमीर नाखी देशू। हवे आ कोथमीर ने बराबर मेळवी देवानी, बधुं बराबर मिक्स थई जाय त्यार पछी आनी अंदर बाफेला चावल उमेरी देवाना। हवे आ रीतना बे प्लेन चमचा लेवाना, एटले के आ रीतना बे सपाट चमचा लेवाना अने चावल अने मसालाओने बराबर मिक्स करी लेवाना। बधुं बराबर एक मिक्स थई जवुं जोईए। अने हा, ज्यारे तमे चावलोने मेळवो त्यारे तमारे ए रीते मेळवाना के चावल तूटी ना जाय, खूब ज सावचेती अने सरस रीते मेळवाना। हवे आनी अंदर आपणे बाफेला ऊंडाओने नाना टुकड़ाओमां करीने आमां उमेरी देवाना। હવે આ ઈંડાઓને પણ બરાબર મેળવી લેવાના। હવે છેલ્લે આની ઉપર કોથમીર નાખીને બરાબર બધું મેળવી લેવાનું। કોથમીર પછી લીલી ડુંગળી હોય તો થોડીક નાખી દેજો, जो तमारी पास लीली डूंगी ना हो तो नहीं नाखशो तो चाली जैसे, पण होय तो नाखजो, नहीं तो नहीं नाखशो तो चालशे। लो, अपना गरमा गरम ईंडा राइस तैयार थई गया छे, छेने एकदम सीम्पल रेसिपी। तो आजे आ रेसिपी तमारा घरे ट्राय करजो अने मने कॉमेंट करीने कहजो कि तमने आ रेसिपी केवी लागी। वीडियो सारो लाग्यो तो वीडियो ने लाइक करजो अने तमारा मित्रों अने फेमिली मेम्बर्स साथे आ वीडियो ने शेर करवानुं ना भूलता। अने आवाज वीडियो दररोज जोवा माटे आजे ज आपणी आ गुजराती यूट्यूब चेनल ने सब्सक्राइब करी लेजो। चालो मित्रों, फरी मळीशुं आवी ज मजानी वानगी साथे।